ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય સમાજ. ગયા વિડીયો લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 15ની શરૂઆત કરી હતી. ચેપ્ટર નંબર 15માં આપણે શું જોયું હતું તો કે સ્થાનિક સરકાર, આપણા રાજ્ય સરકાર છે જે ગુજરાતની સરકાર છે એના વિશે આ ચેપ્ટરમાં આપણે જોવાનું છે. તો કે ગુજરાતની રાજ્ય સરકાર, સ્થાનિક સરકાર, ચૂંટણી કઈ કઈ રીતે થાય છે, પછી સરકારના પ્રકાર કયા કયા છે, કયા કયા ગૃહો છે, વિધાન પરિષદ, કારોબારી તંત્ર, ન્યાયતંત્ર, એના વિશે આપણે જોયું હતું. હવે આપણે આગળ જોવાનું છે વિધાનસભાના જે વ્યક્તિઓ છે, વિધાનસભાના વ્યક્તિઓ બનવું હોય, આપણે વિધાનસભામાં કોઈ પણ કાર્ય સંભાળવું હોય તો તેના માટે કઈ કઈ લાયકાત હોવી જરૂરી છે એનું એ ટોપિક આપણે જોઈએ. તો વિધાનસભાના સભ્યો બનવાની લાયકાત આપણે પહેલાં જોઈએ. વિધાનસભાના સભ્યો બનવાની લાયકાત. કોઈ પણ વ્યક્તિને વિધાનસભામાં જો કાર્ય સંભાળવું હોય અથવા તો વિધાનસભાનું કોઈ પણ વ્યક્તિ બનવું હોય તો તેની લાયકાત કઈ કઈ હોવી જોઈએ? તો કે પહેલું તો તે ભારતનો વ્યક્તિ હોવો જોઈએ. ભારતનો વ્યક્તિ એટલે કે ભારતમાં, અમેરિકા છે કે કેનેડા છે તો તેનો વ્યક્તિ ના હોવો જોઈએ. અહીંયાનું આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને ભારતનો જ વ્યક્તિ હોવો જોઈએ. કેમ કે જો આપણે ભારતનો કોઈ વ્યક્તિ છે તો અમેરિકામાં જઈને ચૂંટણી લડી શકે, ના લડી શકે. કેમ? કારણ કે અમેરિકાનું જે શાસન વ્યવસ્થા ચાલે છે એ અમેરિકાના લોકો જ ચલાવી શકે. અહીંયાથી હવે અહીંયા ગુજરાતમાં બેઠા બેઠા આપણે અમેરિકામાં ચૂંટણી લડવી હોય તો ના લડી શકીએ. કેમ? કારણ કે આપણને તેનો વહીવટ ના ખબર હોય, તેનું શાસન કઈ રીતે ચલાવે છે એ ના ખબર હોય. એટલે કે તે પહેલું તો તે વિધાનસભાનો સભ્ય બનવું હોય તો તે ભારતનો વ્યક્તિ હોવો જોઈએ, ભારતીય વ્યક્તિ હોવો જોઈએ. ભારતીય વ્યક્તિ હોવો જોઈએ. તેના પછી તેની ઉંમર 25 કે તેથી વધુ હોવી જોઈએ. જો વિધાનસભામાં કોઈ પણ વ્યક્તિએ ચૂંટણી લડવી હોય અથવા કોઈ પણ સ્થાન મેળવવું હોય તો તેની ઉંમર કેટલી હોવી જોઈએ? તો કે તેની ઉંમર 25થી ઓછી ચાલે નહીં. કેમ? કારણ કે જો 25 વર્ષથી જો નાની ઉંમરના કોઈ પણ વ્યક્તિને વિધાનસભામાં કોઈ પણ સભ્ય બનાવવાની મંજૂરી આપી દે તો કેવું થાય છે કે યુવાન હજી તો એને એટલી બધી ઇકોનોમિક્સ એટલે કે અર્થતંત્રની એટલી બધી જાણ ન હોય, એ પહેલાં બનાવી દે તો દેશનું અર્થતંત્ર કેવું થાય છે? નિષ્ફળે છે. એટલે કે તેમની ઉંમર 25 વર્ષની હોવી જોઈએ. તેના પછી છે તે સરકારી સંસ્થામાં સવેતન હોદ્દો ધરાવતો હોવો જોઈએ નહીં. તેના પછી આપણને શું કીધું છે? તો કે તે સરકારી સવ્યવસ્થામાં વેતન ધરાવતો હોવો જોઈએ નહીં. એટલે કે નોકરી કરતો, ગવર્મેન્ટ જોબ કરતો હોવો જોઈએ નહીં. જો એમને વિધાન પરિષદમાં સભ્યો બનવું હોય તો એ ગવર્મેન્ટ વ્યક્તિ ના હોવો જોઈએ. કેમ? કારણ કે જો ગવર્મેન્ટ વ્યક્તિને આપણે લઈએ તો શું થાય છે, તે જે જગ્યા પર કામ કરતો હોય, કોઈ પણ સરકારી કાર્ય કરતો હોય તો ત્યાં જગ્યા ખાલી થઈ જાય અને અહીંયા ફૂલ થઈ જાય અને કોઈ પણ કાર્યમાં કામ અટકે. ઘણા બધા અમુક એવું કાર્ય હોય, હવે એક્ઝામ્પલ તરીકે વિચારીએ કે આપણે કોઈ પણ સરકારી કાર્ય કરીએ છીએ, વેતન એટલે કે સરકારી નોકરી જેમાં આપણને વેતન એટલે કે પૈસા મળે છે, આપણે કમાઈએ છીએ, એ ના હોવું જોઈએ. કેમ? કારણ કે તેના પછીનો ટોપિક છે કે તે વ્યક્તિ નાદાર, અસ્થિર મગજની કે સજા થયેલી ના હોવી જોઈએ. નાદાર કેમ ના હોવી જોઈએ? જો કોઈ પણ આવા ચોરી લૂંટફાટવાળા ગુના કરે તો દેશમાં એ વ્યક્તિ વિધાનસભામાં કોઈ પણ કાર્ય સંભાળે તો એ કાર્ય બરાબર સંભાળી ના શકે. સંભાળી ના શકવાના કારણે શું થાય છે કે દેશની અર્થતંત્ર, જે દેશનો વહીવટ ચાલવો જોઈએ, એ બરાબર ચાલી શકતો નથી.
તેના પછી છે રાજ્યના વિસ્તારો કોઈપણ અસ્થિર મગજની ના હોવી જોઈએ. આપણને કયું કયું કીધું? એક તો ગુનો પામેલી ના હોવી જોઈએ, પછી તેના પછી છે અસ્થિર મગજની ના હોવી જોઈએ, અને તેના પછી વ્યક્તિ નાદાર ન હોવી જોઈએ. નાદાર કોને કહેવાય? તો કે જે વ્યક્તિ ધંધામાં અસફળ થઈ ખૂબ મોટી ખોટ કરે છે એવા કોઈ વ્યક્તિ નાદાર ના હોવા જોઈએ, ગુનો કરેલા ના હોવા જોઈએ, અને તેના પછી છે અસ્થિર મગજના, એટલે કે આ ત્રણ વસ્તુ ન હોવી જોઈએ. તે વ્યક્તિ નાદાર, આપણને આ ત્રણ માર્કમાં પૂછાઈ શકે છે ટૂંકમાં ઉત્તરમાં, કે કઈ કઈ લાયકાત, વિધાનસભાના સભ્યો જો બનવું હોય તો કઈ કઈ લાયકાત જરૂરી છે? તો કે વિધાનસભાના સભ્યો બનવાની લાયકાતમાં પહેલું છે ભારતીય વ્યક્તિ હોવો જોઈએ, તેમની ઉંમર 25 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ, તે સરકારી નોકરી એટલે કે સરકારી વ્યવસ્થા ધરાવતો, વેતન ધરાવતો વ્યક્તિ ન હોવો જોઈએ. એના પછી તે વ્યક્તિ નાદાર, ગુનો પામેલી અને અસ્થિર મગજની ન હોવી જોઈએ. તેના પછી છે ભારતના દરેક રાજ્યમાં વિધાનસભા છે. ભારતના દરેક રાજ્યમાં, હવે એક રાજ્ય આજે વિધાનસભા છે એ ગુજરાતમાં છે, તો પછી મહારાષ્ટ્રનો વહીવટ જો કરવો હોય તો એ ગુજરાતની વિધાનસભામાંથી થાય ના થાય? કેમ? કારણ કે ગુજરાતની જે વિધાનસભા છે એ ગુજરાતનો જ વહીવટ સંભાળી શકે, મહારાષ્ટ્રનો વહીવટ સંભાળી શકતી નથી. એટલે ભારતમાં જેટલા 28 જે રાજ્યો છે, 9 કેન્દ્રશાસિત પ્રદેશો છે, એમાંથી બધી જ જગ્યાએ અલગ અલગ વિધાનસભા જોવા મળે છે. બધા રાજ્યમાં પોતપોતાની વિધાનસભા હોય છે. તેના પછી છે જુદા જુદા વિભાગોમાં મત વહેંચવા. આ રાજ્યના વિસ્તારોને જુદા જુદા વિભાગોમાં મત વિભાગ વહેંચવામાં આવે છે. દરેક મત વિસ્તારમાંથી એક એક સભ્ય ચૂંટાય છે. આપણને શું કીધું છે? રાજ્યના વિસ્તારો એટલે કે રાજ્યમાં અલગ અલગ વિસ્તારમાંથી અલગ અલગ ચૂંટણી લડવામાં આવે છે. હવે એક જ જગ્યાએથી ચૂંટણી લડવામાં આવે એવું તમે ક્યારેય જોયું છે? નહીં. ભારતમાં ગુજરાત અને ગુજરાતના દરેક વિસ્તારમાં અલગ અલગ રીતે ચૂંટણી લડવામાં આવે છે, અને દરેક વિસ્તારમાંથી એક એક સભ્ય લેવામાં આવે છે. કેમ આવું કે એક એક વિસ્તારમાંથી એક એક સભ્ય ચૂંટવામાં આવે છે? કારણ કે અલગ અલગ વિસ્તારનું જો આપણે વહીવટ કરવો હોય તો જલ્દીથી અને સરળતાથી થઈ શકે. હવે કોઈ વ્યક્તિ એક જગ્યાએથી બધી જ વિસ્તારનો, બધા જ, કોઈ પણ ગાંધીનગર છે, આપણે ગુજરાતમાં એક્ઝામ્પલ તરીકે લઈએ કે ગાંધીનગર છે, તો ગાંધીનગરથી એક વ્યક્તિ બધા આખા સુરત શહેર, બધા જ જે ગુજરાત રાજ્યમાં જેટલા શહેરો આવેલા છે એ બધાનો વહીવટ સંભાળી શકે? ના સંભાળી શકે. એટલે શું વ્યવસ્થા કરી છે કે ગુજરાતના અલગ અલગ વિસ્તારમાંથી અલગ અલગ સભ્ય ચૂંટવામાં આવે અને તે વિસ્તારનો વહીવટ તે વ્યક્તિ સંભાળે છે, જેના કારણે અર્થતંત્ર પણ સરળ થઈ જાય છે. ગુજરાત રાજ્યમાં વિધાનસભામાં કુલ 182 બેઠકો છે. હવે વિધાનસભામાં કેટલી બેઠકો છે એટલે કે કેટલી જગ્યા છે ગુજરાતની જે વિધાનસભા છે, આ વિધાનસભામાં કેટલી બેઠકો છે? તો આ વિધાનસભામાં 182 બેઠકો છે. દરેક રાજ્યની વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા જુદી જુદી હોય છે. હવે આપણે ગુજરાતમાં 182 બેઠકો છે તો મહારાષ્ટ્રમાં 182 હોવું એવું જરૂરી નથી. બધાના વિસ્તાર વાઇઝ, બધાના સંચાલન વહીવટના આધારે અલગ અલગ હોય છે, એટલે કે કોઈ પણ રાજ્યમાં સરખી હોતી નથી. 182 બેઠકો છે. પછી મુંબઈમાં, રાજસ્થાનમાં કે મધ્યપ્રદેશ કે બિહાર કે કોઈ પણ રાજ્ય લઈ લો, બધી જગ્યાએ 182 હોય એવું ફિક્સ હોતું નથી. દરેક રાજ્યની વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા જુદી જુદી હોય છે. તેની સભ્ય સંખ્યા વસ્તીના ધોરણે નક્કી થાય છે. મોટે ભાગે વિધાનસભાઓ અલગ અલગ રાજકીય પક્ષોના હોય છે, તેમજ કોઈ પણ પક્ષના ન હોય તો તેવા અપક્ષ ધારાસભ્યના પણ હોય છે. ગુજરાતનું વિધાનસભા ગાંધીનગર ખાતે આવેલું છે. તેનું નામ વિઠ્ઠલભાઈ પટેલ
વિધાનસભા છે. હવે આપણને બીજું શું કીધું આપણને કે અલગ અલગ વિસ્તારમાંથી અને આ જે આ 182ની જે સંખ્યા છે વિધાનસભામાં જે 182 સંખ્યા છે એ એવું ફિક્સ નથી હોતું, કન્ફર્મ ચોક્કસ નથી હોતું કે આ કોંગ્રેસના જ છે, આ ભાજપના જ છે, અમુક અપક્ષના પણ હોય. આ વિધાનસભામાં 182 જે બેઠકો છે એમાં કોંગ્રેસ, ભાજપ, અપક્ષ એવી રીતે બધાના બધા પક્ષના નેતાઓ આમાં સભ્ય બનેલા હોય છે. અને આપણું આ જે વિધાનસભા છે ક્યાં આવેલું છે, તો કે આપણું આ જે વિધાનસભા છે એ આપણા ગુજરાત રાજ્યમાં જે વિધાનસભા છે એ ગાંધીનગરમાં આવેલું છે. કઈ જગ્યાએ, તો કે ગાંધીનગરમાં. આપણને એક માર્કમાં એમસીક્યુમાં પૂછાઈ શકે છે કે ગુજરાતનું વિધાનસભા ક્યાં આવેલું છે, તો કહેવાનું કે ગુજરાતનું વિધાનસભા ગાંધીનગરમાં આવેલું છે. અને આ વિધાનસભાનું નામ શું છે, તો કે આ વિધાનસભાનું નામ વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા છે. ગુજરાતમાં ગાંધીનગરમાં વિધાનસભા આવેલ છે. અને વિધાનસભાનું નામ વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા છે. તેના પછી આપણે ચૂંટણી જોઈએ, તો ચૂંટણીમાં કેવું હોય, તમે ચૂંટણીનું નામ ઘણી વખત સાંભળ્યું હશે ન્યૂઝમાં, ટીવીમાં. જ્યારે ચૂંટણી આવે ત્યારે ઘણા વખતે ન્યૂઝ આવે છે, ન્યૂઝપેપરમાં પણ લખેલું હોય કે આ તારીખે આ ચૂંટણી છે, આમ છે. ચૂંટણી આવવાની હોય ત્યારે ઘણા દિવસ અગાઉ પ્રચાર કરવામાં આવે છે. તો હવે આપણે જોઈએ ચૂંટણી વિશે. રાજ્યની વિધાનસભાના સભ્યોની ચૂંટણી સામાન્ય દર 5 વર્ષે થાય છે. રાજ્યમાં જે વિધાનસભામાં જે સભ્યો છે, જે અલગ અલગ કાર્ય સંભાળે છે, આ ધારાસભ્યો છે, એને એની ચૂંટણી કેટલા વર્ષે થાય, તો કે 5 વર્ષે થાય છે. એક વર્ષે નહીં, એક વર્ષે એવી રીતે નથી થતી. એની બદલી ક્યારે થાય, દર 5 વર્ષે થાય. જો 5 વર્ષ પછી એ લોકો ચૂંટણીમાં પાછા જીતી જાય તો એનું સ્થાન પાછું મેળવે છે, અને જો તેમની જગ્યાએ કોઈ બીજું જીતે તો એને સ્થાન છોડી અને કોને, બીજાને, જે વ્યક્તિ જે સભ્ય છે એ ચૂંટાય છે, જે જીત્યા છે ચૂંટણીમાં, એને સ્થાન આપી દેવાનું હોય છે. રાજ્યની વિધાનસભામાં સભ્યોની ચૂંટણી સામાન્ય ચૂંટણી દર 5 વર્ષે થાય છે. વિધાનસભાના સભ્ય કે વિધાનસભાના સભ્ય કે ધારાસભ્ય કહે છે. વિધાનસભાના સભ્યને કે ધારાસભ્ય કહેવામાં આવે છે. વિધાનસભામાં જે લોકો સભ્યો છે, આ જે કાર્ય સંભાળે છે, એને શું કહેવામાં આવે છે, તો કે ધારાસભ્ય કહેવામાં આવે છે. અંગ્રેજીમાં તેઓને MLA કહેવામાં આવે છે, એટલે કે મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી. MLAની પસંદગી લોકો દ્વારા ચૂંટણીથી થાય છે. જુદા જુદા રાજકીય પક્ષો પોતાના પ્રતિનિધિઓ વિધાનસભા અને ચૂંટણીના પોતાના પક્ષના ઉમેદવાર તરીકે ઊભા રાખે છે. હવે આ ધારાસભ્યની ચૂંટણી કઈ રીતે થાય છે, તો કે ધારાસભ્યની ચૂંટણી દર 5 વર્ષે થાય છે અને અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ વ્યક્તિને, એક સભ્ય હોય, કોઈ પણ એક સીટ ખાલી હોય તો શું થાય છે, ખાલી હોય કે ના હોય, તેની બાજુમાં કોઈ બીજું જો ઊભું હોય ચૂંટણી લડવા માટે, તો એ બેમાંથી જે જીતે છે એને કાર્યભાર સંભાળવામાં આવે છે. જે તે વિસ્તારના જે તે કારોબારી, એટલે કે જે તે ધારાસભ્ય હોય, આ MLA હોય, એને શું કરવામાં આવે છે, કાર્ય સંભાળવામાં આવે છે. અને તેને જે વિસ્તારમાં આવે છે તેનું શું કરવાનું હોય છે, વિકાસ કરવાનો હોય છે. જુદા જુદા રાજકીય પક્ષો, એટલે કે કોંગ્રેસ, ભાજપ, આપ, અપક્ષ, આ 3-4 જે અલગ અલગ પક્ષ છે, એ ચારેય પક્ષના વ્યક્તિઓ ઊભા હોય છે. ઘણી વખત આપણે ચૂંટણી આપવા જઈએ તો ચૂંટણી આપવામાં 4 વ્યક્તિ હોય છે, આમાં એમાંથી આપણને કોઈ પણ એક વ્યક્તિને વોટિંગ કરવાનું હોય છે. તો આ 4 વ્યક્તિ કોણ હોય છે, બધા એક જ પક્ષના હોય છે, ના, અલગ અલગ પક્ષમાંથી અલગ અલગ એક એક વ્યક્તિ ઊભા રહે છે. અને આમાંથી જે પક્ષ સારું કામ કરતું હોય તેમને મત આપે છે, અને જો એમના મત વધારે થાય તો શું બનાવવામાં આવે છે, ધારાસભ્ય બનાવવામાં આવે છે.
જે પક્ષના સભ્યોમાં વધારે બહુમતી ધરાવતા હોય તે પક્ષ પોતાની સરકાર રચે છે, વિધાનસભાના સભ્યોનું લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. પછી શું કીધું છે આપણને ચૂંટણીમાં, જો કે વિધાનસભાના સભ્યોનો લોકો પ્રતિનિધિત્વ કરે એટલે કે લોકોના હિત, તેમના રક્ષણ અને તેમની સારી એવી દેશનો કે જે તે વિસ્તારનો વિકાસ થાય એ માટે સારા કાર્ય કરે છે એટલે કે સારું પ્રતિનિધિત્વ કરે છે. તો આપણે પહેલું ચૂંટણીમાં લખીએ કે વિધાનસભાના સભ્યોની ચૂંટણી કેટલા વર્ષે થાય, તો કે દર 5 વર્ષે થાય છે. વિધાનસભાના સભ્યોની દર 5 વર્ષે થાય છે. પછી વિધાનસભાના સભ્યને શું કહેવામાં આવે, ધારાસભ્ય. વિધાનસભાના સભ્યને ધારાસભ્ય કહેવામાં આવે છે, ધારાસભ્ય કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં તેને શું કહેવામાં આવે છે, MLA. અંગ્રેજીમાં ધારાસભ્યને MLA કહેવામાં આવે છે, મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી. તેના પછી MLA ની ચૂંટણી સીધી જ લોકો દ્વારા થાય છે. તેના પછી છે સમયગાળો. વિધાનસભા કાયમી ગૃહ નથી. આપણને શું કીધું છે, વિધાનસભા એ કાયમી ગૃહ નથી. કોઈ પણ વ્યક્તિને વિધાનસભામાં કાયમી ટકી શકતો નથી. તેમની મુદ્દત 5 વર્ષની હોય છે. તેની મુદ્દત પૂરી થતાં તેનું વિસર્જન થાય છે. કેટલીક સામાન્ય પરિસ્થિતિઓમાં બંધારણીય જોગવાઈ અનુસાર સરકાર ચાલી શકે એમ નથી કે સરકારની રચના થઈ શકે એમ ના હોય તો રાજ્યપાલના ભલામણથી રાષ્ટ્રપતિ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદે છે. તે સમય દરમિયાન રાજ્યપાલ રાજ્યનો વહીવટ સંભાળે છે. હવે આપણને શું કીધું છે આ સમયગાળામાં, તો પહેલું તો એમ કીધું છે કે વિધાનસભા કાયમી ગૃહ નથી. કેમ કાયમી ગૃહ નથી, તેમાં જે સભ્યો ચૂંટાય છે એમને કાયમી એટલે કે જ્યાં સુધી તે મૃત્યુ ન પામે અથવા તો તે જ્યાં સુધી એને એમ ના થાય કે હું આ મૂકું, આ સભ્ય આ પદ મૂકું ત્યાં સુધી મૂકી શકે એવું હોતું નથી. તેમની ચૂંટણી દર 5 વર્ષે થાય છે અને જો 5 વર્ષ પછી એ ચૂંટણીમાં જીતે તો જ બીજી વખત સ્થાન મળે છે, નહીં તો બીજી વખત શું થાય છે, વિસર્જન. આપણને એવું કીધું એટલે કે તે સ્થાન છોડીને તેમને જતું રહેવું પડે છે. એટલે કે વિધાનસભા કાયમી ગૃહ નથી. વિધાનસભા કાયમી ગૃહ નથી. તેની મુદત 5 વર્ષની હોય છે. તેના પછી છે સરકારની રચના થઈ શકે એમ ન હોય, ક્યારેક એવું કંઈ કારણ સંજોગોવશાત એવું બન્યું હોય કે એ સીટ ખાલી રહી હોય, અચાનક એ વ્યક્તિ મૃત્યુ પામ્યા હોય તો તેની જગ્યાએ રાજ્યપાલ શું કરે છે, જ્યાં સુધી ચૂંટણી ના આવે ત્યાં સુધી કોઈ એક વ્યક્તિને તે સીટ ઉપર બેસાડે છે. રાજ્યપાલ જે રાજ્યનો વહીવટ સંભાળતા હોય રાષ્ટ્રપતિ શાસન લાગે છે. એટલે કે રાજ્યપાલ જેમ કે એક વ્યક્તિને મૂકી દે છે અને બીજા જ્યારે 5 વર્ષ પછી જે ચૂંટણી આવે તમે
તમે એક્ઝામ્પલ તરીકે એવું માનો 3 વર્ષ થઈ ગયા છે ચૂંટણીને અને તે વ્યક્તિ મૃત્યુ પામ્યો છે, અચાનક 2 વર્ષ સુધી તેમને બાકી છે, તો આ જગ્યાએ શું કરે છે? રાજ્યનો જે વહીવટ ચલાવતા હોય રાજ્યપાલ છે એ કોઈ એક વ્યક્તિને તે જગ્યાએ બેસાડે છે અને તેનો કાર્યભાર સંભાળે છે. પછી 2 વર્ષ જ્યારે પતે ત્યારે પાછી ચૂંટણી કરવામાં આવે. વિધાનસભ્યો તેમનાથી વિધાનસભાના સરળ સંચાલન માટે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને ચૂંટી કાઢે છે. વિધાનસભામાં તેમના આ બધા જે વિધાનસભામાં જેટલા લોકો છે એમનો વહીવટ સંભાળવો હોય, આ 182 લોકો છે એમનો વહીવટ સંભાળવો હોય તો તે લોકો શું કરે છે? વહીવટ સરળ સંભાળવા માટે સ્પીકર અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી કરે છે. કોની કરે છે? રાજ્યપાલ છે, અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ ને ચૂંટે છે. હવે આ 182નો કાર્યભાર કોણ સંભાળે? અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ સંભાળે છે. વિધાનસભામાં જ નાણાકીય સામાન્ય ખરડાઓ રજૂ થઈ શકે છે. ખરડાઓ વિવિધ તબક્કાઓમાંથી પસાર થઈને રાજ્યપાલની મંજૂરી માટે મોકલવામાં આવે છે. રાજ્યપાલની મંજૂરી મળતા ખરડો કાયદો બને છે. હવે આપણને કોઈ પણ રૂલ હોય છે, કોઈ પણ કાયદો નવો આવે ગુજરાતમાં કે હવે આ કોરોના કાળ છે, આપણે માસ્ક પહેરવાનો જે કાયદો આવ્યો છે, તો આ કાયદો છે એ પહેલાં છે ને કોઈ પણ વ્યક્તિ જે આરોગ્ય મંત્રી છે એ બનાવે છે, પછી રાજ્યપાલ પાસે મોકલે છે, રાજ્યપાલ એ વાંચે છે, એ જો મંજૂર કરે તેમના ઉપર સહી કરે તો આ ખરડો છે. પહેલાં શું કહેવાય, કોઈ પણ રૂલ બનાવો હોય તો એને કંઈ સીધો જ કાયદો બનાવી શકતા નથી, પહેલાં ખરડો બનાવવો પડે છે. એટલે કે જે આપણે જે નિયમ બનાવ્યો છે એને જુદા જુદા વ્યક્તિઓ પાસેથી મંજૂર કરાવવો પડે અને જો મંજૂર થાય તો આ ખરડો શું બની જાય છે? કાયદો બની જાય છે. તેમના પછી છે તેમના કાર્યો. તો કે કાર્યો કયા કયા છે? વર્તમાન કાયદાઓના સુધારા વધારા કરવા. એટલે કે વર્તમાન જે આ વિધાનસભાના જે સભ્યો છે, આ જે ધારાસભ્યો છે, એમણે કોઈ પણ કાયદો બનાવ્યો છે તો એમાં સુધારા વધારા કરી શકે. અમુક કાયદો જો વ્યક્તિના હિત માટે બરાબર ના હોય અને એ વ્યક્તિનું શાસન કે કોઈ પણ વ્યવસ્થા બરાબર જો ચાલતી હોય તો શું કરવામાં આવે છે કે એ કાયદો કાઢી અને તેની જગ્યાએ બીજો કાયદો બનાવવામાં આવે છે. જેમ કે આપણે થોડા સમય પહેલાં આપણે ખૂબ સ્વચ્છતા અભિયાનનું હતું, તો આ સ્વચ્છતા અભિયાનનો જ્યારે કાયદો બનાવ્યો છે એ માટે બનાવ્યો? કારણ કે ગંદકીનું પ્રમાણ વધી જાય છે જેના માટે ઘણા રોગચાળાઓ ફેલાય છે. તો આ માટે તે લોકોએ કયો કાયદો કર્યો કે કોઈ પણ જગ્યાએ કચરો ફેંકવો નહીં. તેના પછી છે જરૂર જણાય ત્યારે નવા કાયદાઓ બનાવવા. જરૂર જણાય એટલે કે જો વધારે એક્સિડન્ટ ને એવું બધું થતું હોય તો આપણે સરકાર શું કાયદો લાવે છે? વચ્ચે હતું ફિક્સ કે હેલ્મેટ પહેર્યા વગર ક્યાંય જવાનું નહીં. કેમ? કારણ કે જો આપણે હેલ્મેટ ગવર્મેન્ટ જે કાયદાઓ સરકાર જે કાયદાઓ ઘડે છે એ આપણા સારા માટે જ ઘડે છે. કેમ? કારણ કે જો આપણે હેલ્મેટ નહીં પહેરીએ તો શું થાય? એક્સિડન્ટ જ્યારે થાય ત્યારે શું થાય છે? માથામાં વાગે અને જેના કારણે મૃત્યુ થાય છે. તો આ મૃત્યુ ન થાય અને આપણે બચી જઈએ એના માટે આ ઘણા કાયદાઓ કરે છે. તેના પછી છે જૂના અપ્રસ્તુત કાયદાઓને રદ કરવા. જે જૂના કાયદાઓ છે એને રદ કરી અને નવા કાયદાઓ લાવવા. એટલે કે જો એ કાયદાનું હવે કંઈ એટલું બધું કોઈ પણ કાયદો ઘડ્યો હોય, ખૂબ જૂનો થઈ ગયો હોય, હવે એનું કોઈ અમલ ન, જે કાર્ય એમને કરવાનું હતું, એ કાયદાને જે કાર્ય કરવાનું હતું એ પૂર્ણ થઈ ગયું છે, એ કાયદો હવે કંઈ કશું કામનો નથી, તો એ જૂના કાયદાને રદ કરી અને નવા કાયદાઓ લાવવાના છે. તેના પછી છે અંદાજપત્ર મંજૂર કરવા. એટલે કે કોઈ પણ ગવર્મેન્ટ છે એમને કોઈ પણ નવું કાર્ય કરવું હોય તો આ અંદાજપત્ર બનાવવું પડે કે અમારે આ વિસ્તારમાં આ કાર્ય કરવું છે, એમના માટે આ ખર્ચો થાય, પ્રજાના હિત અને કલ્યાણ માટે આ વસ્તુ કરવાનું છે. આવું બધું મોટું ખૂબ લખી, બધા નિયમો બધી કામગીરી લખી અને પછી અંદાજપત્ર મંજૂર કરાવવું પડે છે રાજ્ય સરકાર પાસે. જો એ મંજૂર થાય તો આપણને એ સેવાનો લાભ લઈ શકીએ છીએ. કારોબારી પર અંકુશ રાખવો. એટલે કે કોઈ પણ કાર્ય ચલાવતા હોય, કોઈ પણ કાર્ય હોય તો એના પર અંકુશ રાખવાનો. કેમ? કારણ કે જો કોઈ પણ અંકુશ ન રાખીએ, આપણે કોઈ પણ કાયદા ઘડ્યા છે તો એને અંકુશ રાખવાનું કાર્ય, કાયદાને પાલન કરાવવાનું કાર્ય કોનું છે? કારોબારીનું. અને જો આ કાયદાનું પાલન ન કરે તો ગુનો આપવાનું કાર્ય કોનું છે? તો કે ન્યાયતંત્રનું. તો આ વિડીયો લેક્ચરમાં આપણે જોયું વિધાનસભાની લાયકાત, પછી કેટલી બેઠકો છે, સમયગાળો, ચૂંટણી અને કાર્યો જોયા. અહીં આપણો વિડીયો લેક્ચર પૂર્ણ થાય છે. હવે આપણે આગળના વિડીયો લેક્ચરમાં જોઈશું.